અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના અવસરે સ્વચ્છ ભારત અભિયાનનો વ્યાપ વધારવા માટે હાંકલ કરી હતી. મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારત અને એક ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. બુધવારના રોજ ગાંધી જયંતિના અવસરે ભરૂચ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો પ્રારંભ કરાયો હતો, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલા સ્ટેચ્યુ પાર્ક ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. શહેરીજનોએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના ધનજીભાઈ પરમાર, પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલા, ચીફ ઓફિસર સંજય સોની સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. જ્યારે આજે સૌ અહીંયા આગળ એમને સૂતરની આંટીને પુષ્પાંજલિ કરવા આજે ઉપસ્થિત થયા છે, તો એટલું જરૂરથી કહીશ કે ગાંધીજીનું જીવન એ ખુદ એક સંદેશ છે. સ્વચ્છતાના આગ્રહી હતા એટલે આ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014ની અંદર જ્યારે વડાપ્રધાન પદ સ્વીકાર્યું ત્યારથી સ્વચ્છ ભારત મિશનનું અભિયાન લોન્ચ કર્યું અને આજે 5 વર્ષ પૂર્ણ થતાં આ અભિયાન વિશ્વની અંદર, વર્લ્ડની અંદર સૌથી મોટું સ્વચ્છતાનું અભિયાન બન્યું છે. આપણે સૌ આગ્રહ રાખીએ કે આ અભિયાન માત્ર શબ્દ ના રહે પણ એનો અમલ થાય. સ્વચ્છ અને સ્વસ્થ ભરૂચ એ આપણું સ્લોગન છે, એની અંદર સૌ જોડાઈએ એવી મારી સૌને નમ્ર વિનંતી છે. આજે પ્લાસ્ટિક પર સમગ્ર દેશમાં બેન લગાવવામાં આવ્યું છે, એ ખૂબ જરૂરી છે. પ્લાસ્ટિક એટલું બધું નુકસાનકારક છે કે સ્વચ્છતાની સાથે એ મેળ ખાતો જ નથી. અને એક સાચા અર્થમાં સ્વચ્છતા અભિયાન એક સફળ બનવા માટે ભારત સરકારે પ્લાસ્ટિક પર બેન મૂક્યું છે. અમે આજે ભરૂચમાં પણ પૂજ્ય મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે ઉપસ્થિત બધા જ શહેરીજનો નાગરિકોને પાસે અમે પ્રતિજ્ઞા લેવડાવી છે કે આવનારા દિવસોમાં પોતાનું ઘર, પોતાનો મહોલ્લો, પોતાનો શહેર, પોતાનો વિસ્તાર અથવા જ્યાં પણ કાર્ય કરતા હોય એ દરેકે દરેક સ્થળ ની સ્વચ્છતા રાખવાની પોતાની ફરજ છે. અને સ્વચ્છતા અભિયાનમાં અન્ય લોકોને પણ જોડીએ અને પ્લાસ્ટિક બેન પર બધા સહયોગ આપે એ મેં અપીલ કરી છે.